દિવાળી સુધીમાં તમે પણ એકદમ સ્લિમ ફિટ થવા માગતા હોય અને રોજે રોજ એક જ સરખો નાસ્તો કરીને કંટાળી ગયા હોય તો આ છે તેનો બેસ્ટ ઓપ્શન. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું રવો, મેંદો, ઘઉં, ચણા કે બીજા કોઈ પણ લોટ વગર બનતા ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપી. આ નાસ્તો હેલ્ધી છે, ટેસ્ટી છે, તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા, રેસીપી સારી લાગે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. તો આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 5 જણાને સર્વ થાય તે માટે વજનથી જોઈએ તો 250 ગ્રામ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધેલી છે, જેને સારી રીતે આપણે 2-3 વાર પાણીથી ધોઈ લઈશું. જો તમે આ નાસ્તો સવારના પહોરમાં બનાવતા હોય અને વધારે સમય પલાળવાની વેઇટ ના કરવી હોય તો ગરમ પાણીમાં ફક્ત 1/2 કલાક જ આ દાળને પલાળીને રાખી દેશું. તો ઢાંકણ ઢાંકીને હવે જોઈ લેશું. તો ફ્રેન્ડ્સ, 1/2 કલાક પછી તમે જોઈ શકો છો દાળ હતી એના કરતાં ડબલ ફૂલીને રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ રીતના પલળી ગઈ છે. હવે આપણે આ દાળમાંથી પહેલાં તો ખીરું બનાવવાનું છે. તો ખીરું બનાવવા માટે મિક્સર જાર લેશું. મિક્સર જારમાં આપણે આ બધી દાળ ઉમેરતા જવાનું છે. આમાં આપણે પાણી ન આવે તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે બધી દાળ ઉમેરાઈ જાય ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. ત્યારબાદ 1 લીંબુનો રસ ઉમેરી દેશું અને એકદમ સરસ એવો સ્વાદ આવે તે માટે 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 લીલા મરચાંની ઝીણા સમારી ઉમેરી દેશું. તો હવે સારી રીતના ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો મગની દાળ એકદમ સરસ રીતના ઢીલી ક્રશ થઈને તૈયાર છે. આ ખીરું બનાવતી વખતે તમારે પાણીની જરૂર બિલકુલ નહીં પડે અને કદાચ ઘાટું લાગે તો 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ થઈ એક બાઉલમાં કાઢી લઈશું. આપણે આને ઇન્સ્ટન્ટલી આથો આપવા માટે ઈનો ફ્રૂટ સોલ્ટનું જે રેગ્યુલર પાઉચ આવે છે તે 250 ગ્રામ જેટલી દાળમાં 1/2 ઉમેરવાનું. હવે તેને એકદમ સરસ રીતના આથો લાવવા માટે 1/2 જેટલું લીંબુ અને થોડું એવું પાણી ઉપર ઉમેરશો એટલે સરસ રીતના ઈનો ફૂલવા લાગશે. હવે આ ઈનોને આપણે બેટર સાથે મિક્સ કરી દઈશું. જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો આગળના દિવસે તમારે રાત્રે આ દાળને ક્રશ કરી અને ઢાંકી દેવાની. સવારે જ્યારે તમે ચેક કરશો ત્યારે આપણા બેટરમાં સરસ રીતના આથો આવી જશે અને આવી રીતના જ ફૂલેલું બેટર તૈયાર થઈ જશે. હવે આપણો નાસ્તો બનવા માટે તૈયાર છે. આપણું ખીરું પણ રેડી છે. તો હવે અહીંયા એક પેનને ગરમ થવા મૂકી દઈએ. પેન સારી રીતના ગરમ થાય ત્યારબાદ 1-1.5 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને સારી રીતે તેને પેનમાં સ્પ્રેડ કરી દઈએ. હવે તેલ સરસ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી કરતાં થોડા એવા ઓછા તલ ઉમેરી દઈશું. અહીંયા તલની સાથે સાથે લીમડો પસંદ હોય તો એ પણ ઉમેરી શકાય. હવે આપણું ખીરું જે તૈયાર છે તેના 3-4 મોટા ચમચા આના પર સ્પ્રેડ કરી દેવાના. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એમ ઉત્પમની પ્લેસ પર તમે હાંડવો કરવો હોય તો વધારે જાડું અને ઘાટું લેયર ખીરાનું રાખી શકાય. ત્યારબાદ તેમાં બધી વસ્તુ ઝીણી સમારીને ઉમેરી દેવાની, જેમાં કોથમીર, કેપ્સિકમ, ગાજર, ડુંગળી, મકાઈના દાણા જે બાફેલા છે અને સાથે સાથે લાસ્ટમાં ટમેટાનું 1 લેયર ઉમેરી દેવાનું. તમે આ નાસ્તામાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ઉપયોગમાં લેતી વખતે એટલે કે ગરમા ગરમ હોય ત્યારે ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુને ધીમે ધીમે પ્રેસ કરી દઈશું જેથી કરીને આપણે આ ઉત્પમ ટર્ન કરીએ ત્યારે કંઈ પણ વસ્તુ ખરી ન જાય. ઢાંકણ ઢાંકીને 5-7 મિનિટ સિંગલ સાઇડ તેને કૂક થવા દેવાનું છે. હવે તમે જોવો છો એમ પેનમાં આ બિલકુલ ચીપકશે નહીં તો તેને ટર્ન કરી લઈએ. આનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવશે અને તે ખાવાની સાથે સાથે લૂકમાં તો એકદમ ડિલિશિયસ લાગશે. હવે આવી રીતની કોઈ પણ એક થાળીમાં તેને કાઢી લઈએ. હવે ફરીથી સેમ પ્રોસેસ કરીશું. પેનને ફરીથી થોડા એવા તેલથી ગ્રીસ કરી દઈશું અને આ જે ઉત્પમ છે તેની સેકન્ડ સાઇડને પણ સારી રીતે કૂક કરી લઈશું.
અહીંયા સિંગલ સાઇડ કુકિંગ ટાઈમ ફક્ત 4-5 મિનિટનો જ છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. હવે ફરીથી તેને ઢાંકણ ઢાંકી અને 4-5 મિનિટ કૂક થવા દેશું. તો તમે જોઈ શકો છો બંને બાજુ આપણો ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી નાસ્તો સરસ રીતના કૂક થઈ ગયો છે. તો હવે તેને એક જ સરખી સાઇઝના પીસીસમાં કટ કરી અને ગરમાગરમ સર્વ કરીશું. આ ઉત્તપમ તમે સોસ સાથે, લીલી ચટણી સાથે કે લસણની ચટણી સાથે પણ ગરમાગરમ સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રીત સારી લાગી હશે. તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.